ભાઈબંધ બધાને એકાદો તો એવો હોય જ કે જે હાજર હોય ને ત્યારે એની બહુ જ મજાક બને, પણ એ ના હોય ને ત્યારે સાલું કોઈને ના ગમે. જેને 10 વાગે મળવું હોય ને તો 9:30 નો ટાઈમ આપવો પડે, કેમ કે 5 જ મિનિટમાં પહોંચ્યો, એવું તો એનું રોજનું હોય. પછી એક ચિંગુસ પણ બધાને હોય, જેની જોડે રૂપિયા તો બહુ હોય પણ સાલો ક્યારેય ના કાઢે. પાકીટ ભૂલી ગયો યાર, આજે તું આપી દે ને, પછી આપી દઈશ ને તને. પછી એ પૈસા તો આપણે ભૂલી જ જવાના. રોતડો, આ રોતડો તમને દરેક જગ્યાએ મળે, જેને કાં તો હાલ જ બ્રેકઅપ થયું હોય, કાં તો પછી આખો દિવસ એક જ વાક્ય બોલ્યા કરે, બે યાર મારું ક્યાંક સેટિંગ કરે ને યાર. ફેકું, આ ફેકું પણ બધે હોય, જેની પહોંચ તો આખા ગામમાં હોય પણ જયારે કામ પડે ને ત્યારે એ જ આખું ગામ એના ફોન ના ઉપાડે. પછી આવે બબાલીઓ, ગ્રુપમાં એક બબાલીઓ તો હોય જ, જેને મારા મારી કર્યા વગર ખાવાનું જ ના પચે. ભાઈ એક મેટર થયો ને, હા બળ, હા મેં 50 જણા હોય ને તો ફોડી જ નાખવાના, સમજો. પછી એક એવો હોય જે લાગે ભોળો ભટાક, સાવ સીધો, પણ સારો 4-5 ગર્લફ્રેન્ડ ને લઈને ફરતો હોય. એકાદો વિકૃત પણ હોય, જેને બધી વાતમાં વિકૃતિ જ દેખાય, ને બોલવાનું ચાલુ કરે ને એટલે એને રોકવો ભારે પડી જાય. ક્યારેક તો એની વાત સાંભળીને આપણને શરમ આવી જાય. આ બધા તો તોય ઠીક, પણ બધાનો બાપ તો પેલો ટોપો, જે આખો પ્લાન પોતે જ બનાવે અને છેલ્લી ઘડીએ કે યાર મારે પપ્પા જોડે જવું પડશે યાર, આજે નહીં મેળ પડે. પણ આ બધા ભલે હેરાન કરે, રડતા ફરે, ફેંકા મારે, બબાલો કરે, ભલે બકવાસ કરે, પણ જયારે હું ટેન્શનમાં હોઉં ને ત્યારે મને કે ચિંતા ના કર, તારો ભાઈ બેઠો હોય ને ફોડી લઈશું. Shay Chan.